વિદ્યાર્થી મિત્રો, સ્ટ્રક્ચરલ મિકેનિક્સ 1ના લેક્ચર નંબર 20માં હું વંદિત ભટ્ટ તમારા બધાનું સ્વાગત કરું છું. મિત્રો, અત્યારે આપણે સ્ટ્રક્ચરલ મિકેનિક્સ 1ના ચેપ્ટર કોલમ અને સ્ટ્રટ વિશે ડિસ્કશન કરી રહ્યા છીએ, જેમાં આપણે પ્રીવિયસ લેક્ચરની સિરીઝમાં કોલમ અને સ્ટ્રટ કોને કહેવાય તથા કોલમ અને સ્ટ્રટ ચેપ્ટરના ફંડામેન્ટલ થિયરીનું ડિસ્કશન કરેલું હતું, જેમાં આપણે કોલમ અને કોલમની એન્ડ કન્ડિશન વિશે માહિતી મેળવેલી હતી. કુલ 4 એન્ડ કન્ડિશન વિશે ડિસ્કશન કરેલું હતું. જો બંને છેડા હિંજ હોય તો કોલમની અસરકારક લંબાઈ, એટલે કે એક મૂળ લંબાઈ કે જેને આપણે એલના સિમ્બોલ વડે ડિનોટ કરતા હતા, અને એક અસરકારક લંબાઈ કે જેને ઇફેક્ટિવ લેન્થ LE એના સિમ્બોલ વડે દર્શાવતા હતા. તો દરેકે દરેક એન્ડ કન્ડિશનના આધારે કોલમની ઇફેક્ટિવ લેન્થનું મૂલ્ય કેટલું આવશે તેના ઇક્વેશન વિશે આપણે ડિસ્કશન કરેલું હતું. તો જેમ પ્રીવિયસ લેક્ચરમાં મેં બતાવેલું હતું તેમ કે કોલમની ટોટલ 4 કન્ડિશન છે. બંને છેડા હિંજ હોય ત્યારે LE બરાબર L થશે, બંને છેડા ફિક્સ્ડ હશે ત્યારે LE બરાબર L બાય અંડરરૂટ 2 થશે. એક છેડો ફિક્સ હશે અને એક છેડો હિંજ હશે ત્યારે LE ઇઝ ઇક્વલ ટુ L અપોન અંડરરૂટ 2 થશે, અને એક છેડો ફિક્સ અને બીજો છેડો ફ્રી હશે ત્યારે LE બરાબર 2L જેટલું મૂલ્ય થશે. તો આવી રીતે આપણે કોલમની જે 4 એન્ડ કન્ડિશન છે આ એન્ડ કન્ડિશનના આધારે અસરકારક લંબાઈના ઇક્વેશન્સ વિશે ડિસ્કશન કરેલું હતું. ત્યારબાદ આપણે જોયેલું હતું કે યુલર્સના ઇક્વેશનના મદદથી કોલમની ભાર વહન ક્ષમતા, એટલે કે કોઈ પણ કોલમ ઉપર કેટલો લોડ લગાડી શકાશે અથવા તો તે કેટલા લોડ સહન કરવા માટે કેપેબલ છે તેના મૂલ્યની માહિતી કેવી રીતે મેળવવી તેના ઇક્વેશન્સ વિશેની માહિતી આપણે ડિસ્કશન કરેલું હતું. તો યુલર્સનું ઇક્વેશન PEના સિમ્બોલ વડે દર્શાવતા હતા, જ્યાં PE બરાબર યુલર્સનો લોડ બતાવતા હતા અને E છે એ યુલર્સનું સ્ટેન્ડ ઇન્ડિકેટ કરે છે. તો PE બરાબર પાઈ સ્ક્વેર EI અપોન LEનો સ્ક્વેર, પાઈ સ્ક્વેર EI અપોન LEનો સ્ક્વેર. તો E બરાબર મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી હતું. ત્યારબાદ I એટલે કે જુદા જુદા ક્રોસ સેક્શનલ એરિયાના આધારે મોમેન્ટ ઓફ ઇનર્શિયાના ઇક્વેશન્સ હતા. તો એ મોમેન્ટ ઓફ ઇનર્શિયાના ઇક્વેશન્સ છે તે આપણે ફર્ધર સ્લાઇડમાં ડિસ્કશન કરીશું. ત્યારબાદ એના છેદમાં LEનો સ્ક્વેર, એટલે કે જે અસરકારક લંબાઈ કોલમના એન્ડ કન્ડિશનના આધારે LEની વેલ્યુ છે એ મૂકવાની થશે. આ બધા પેરામીટરની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી અને PEની મૂલ્ય ફાઇન્ડ કરી શકાશે. તો આવી રીતે આપણે કોલમની ભારવહન ક્ષમતા ફાઇન્ડ કરતા હતા. તો આ જ પાર્ટ છે એ ફર્ધર હવે ડિસ્કસ કરીએ છીએ, તેનું થોડું રિવિઝન કરી લઈએ જેથી આપણે પ્રીવિયસ લેક્ચરના પાર્ટનો થોડોક ફંડામેન્ટલ થિયરીનો ઉપયોગ કરી શકીએ. તો આજના લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ ઓન યુલર્સ લોડ વિશે ડિસ્કસ કરીશું, પરંતુ તે પહેલાં આપણે ઇક્વેશન્સ ઓફ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ સમ સ્ટાન્ડર્ડ સેક્શન્સ, એટલે કે થોડાક સ્ટાન્ડર્ડ સેક્શન્સ છે તેના મોમેન્ટ ઓફ ઇનર્શિયાના ઇક્વેશન્સ વિશે ડિસ્કશન કરી લઈએ, જેમાં આપણે ટોટલ 5 ક્રોસ સેક્શનલ પાર્ટ છે એ ડિસ્કસ કરવાના થશે. પહેલો જે પાર્ટ છે એ IXX એટલે રેક્ટેન્ગ્યુલર સેક્શન્સ છે તેના IXX અને IYY વિશે ડિસ્કસ કરીએ છીએ, કે જેમાં મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ XX અક્સિસ અને મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ YY અક્સિસ એનું મૂલ્ય શું આવશે તેના ઇક્વેશન્સ છે તેના વિશે ડિસ્કસ કરીએ. તો IXX ઇઝ ઇક્વલ ટુ BD³ અપોન 12 થશે, એટલે કે બી છે એ પહોળાઈ છે અને ડી છે એ ડેપ્થ છે, તો બી ઇન્ટુ ડેપ્થનો ક્યુબ એના છેદમાં 12. તેવી રીતે IYYનું ઇક્વેશન થશે ડી ઇન્ટુ બીનો ક્યુબ એના છેદમાં 12. તો આ IXX અને IYYના ઇક્વેશન્સ છે તેના બેઝ ઉપરથી આપણે રેક્ટેન્ગ્યુલર ક્રોસ સેક્શનની મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું મૂલ્ય ફાઇન્ડ આઉટ કરી શકીશું. ત્યારબાદ જોઈએ કે હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન હશે ત્યારે IXX અને IYYનું ઇક્વેશન શું થશે, તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ XX એક્સિસ એટલે કે IXXનું મૂલ્ય થશે કેપિટલ BD³ અપોન 12 માઇનસ સ્મોલ BD³ અપોન 12.
આઈ વાય વાય નું ઇક્વેશન થશે, એટલે કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ વાય વાય અક્સિસ, ઊભી અક્સિસ વર્ટિકલ અક્સિસ ના અબાઉટ જો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ આઉટ કરવાની થશે તો તેનું ઇક્વેશન થશે આઈ વાય વાય બરાબર ડી બી ક્યુબ અપોન 12 માઇનસ સ્મોલ ડી બી ક્યુબ અપોન 12. જો સર્ક્યુલર ક્રોસ સેક્શન હશે, એટલે કે વર્તુળાકાર ક્રોસ સેક્શનમાં કોલમ હશે, ત્યારે આઈ એક્સ એક્સ અને આઈ વાય વાય નું મૂલ્ય ફાઇન્ડ આઉટ કરવા માટે તેનું ઇક્વેશન છે પાઈના છેદમાં 64 ઇન્ટુ ડી રેસ ટુ 4. તો પાઈના છેદમાં 64 ઇન્ટુ ડી નો 4 ઘાત છે તે સર્ક્યુલર ક્રોસ સેક્શનના મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું ઇક્વેશન છે, અને તેનું મૂલ્ય ફાઇન્ડ આઉટ કરવા માટે આ ઇક્વેશનનો ઉપયોગ કરીશું. જો હોલો સર્ક્યુલર સેક્શન હશે તો તેનું આઈ એક્સ એક્સ અને આઈ વાય વાય એટલે કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ એક્સ એક્સ એક્સિસ અને મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ વાય વાય એક્સિસ ફાઇન્ડ આઉટ કરવા માટે પાઈના છેદમાં 64 ડીની 4 ઘાત માઇનસ સ્મોલ ડીની 4 ઘાત. અહીંયા સ્મોલ ડીની 4 ઘાત છે એ શું ઇન્ડિકેટ કરે છે, તો કે ઇન્ટરનલ ડાયામીટર ઇન્ડિકેટ કરે છે, જ્યારે કેપિટલ ડી છે એ આઉટર ડાયામીટર ઇન્ડિકેટ કરે છે. જો આઉટર ડાયામીટરમાંથી ઇન્ટરનલ ડાયામીટર બાદ કરી દેશું તો આપણે જે પ્રોપર થિકનેસનો ડાયામીટર છે એનું હોલો સર્ક્યુલર સેક્શનનું મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ આઉટ કરવું છે તેનું મૂલ્ય મળી જશે. જો ટ્રાયેન્ગ્યુલર સેક્શન હશે તો આઈ બેઝ માટે બી એચ ક્યુબ અપોન 12, આઈ સીજી માટે બી એચ ક્યુબ અપોન 36 અને આઈ ડી ડી માટે બી એચ ક્યુબ અપોન 4. તો આવી રીતે ટોટલ 5 જે ક્રોસ સેક્શનલ પાર્ટ છે તેના ઇક્વેશન્સ છે, તેના મોમેન્ટ ઓફ ઇનર્શિયાના ઇક્વેશન્સ છે તે યાદ રાખવાના થશે, અને તેના બેઝ ઉપર આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું મૂલ્ય મૂકી અને યુલર્સના ઇક્વેશન્સમાં તેનું મૂલ્ય મૂકી અને યુલર્સ લોડ ફાઇન્ડ આઉટ કરી શકાશું. તો અહીંયા આપણે ટોટલ 4 જે ક્રોસ સેક્શનલ પાર્ટ છે એ મેઇન છે, રેક્ટેન્ગ્યુલર સેક્શન, હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન, સર્ક્યુલર સેક્શન અને હોલો સર્ક્યુલર સેક્શન, જેના દાખલા આપણે પ્રીવિયસ સ્લાઇડમાં અથવા તો પ્રીવિયસ લેક્ચરમાં પણ ડિસ્કસ કરેલા છે, અને હવે આપણે ફર્ધર સ્લાઇડમાં પણ આ મેથડના દાખલા છે એ ગણતરીમાં લેશું. તો હવે નેક્સ્ટ જે પાર્ટ છે તે કોલમ એન્ડ કન્ડિશન અને ઇફેક્ટિવ લેન્થ વિશે ડિસ્કસ કરીએ. જેમ મેં પ્રીવિયસ ડિસ્કસ કરેલું છે તેવી રીતે કોલમની ટોટલ 4 કન્ડિશન છે. કઈ કઈ છે? બંને છેડા હિંજ છે, એટલે કે બોથ એન્ડ હિંજ હોય, બોથ એન્ડ આર ફિક્સ, વન એન્ડ ફિક્સ એન્ડ અધર એન્ડ ઇઝ હિંજ, તો એ, અને ફોર્થ વન છે વન એન્ડ ફિક્સ એન્ડ અધર એન્ડ ફ્રી. ટોટલ 4 કન્ડિશન છે, બંને છેડા હિંજ છે, બંને છેડા ફિક્સ છે, એક છેડો ફિક્સ છે અને બીજો છેડો હિંજ છે, અને ચોથી કન્ડિશન છે એક છેડો ફિક્સ છે અને બીજો છેડો ફ્રી છે. તો આવી રીતે ટોટલ 4 કન્ડિશન છે જેના આધારે આપણે એલ ઈ નું મૂલ્ય છે એ મળશે. તો એલ ઈ શું છે? કોલમની અસરકારક લંબાઈ, ઇફેક્ટિવ લેન્થ. તો ઇફેક્ટિવ લેન્થને આપણે એલ ઈના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ અને કોલમની મૂળ લંબાઈને એલ ના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ, જે આપણે ફર્ધર સ્લાઇડમાં ફિગર દ્વારા વધારે ઇઝીલી સમજી શકીશું. તમે જોઈ શકો છો, જો પહેલી ફિગર છે તે કોલમના હિંજ કન્ડિશન્સ છે એ બતાવે છે કે બંને છેડા હિંજ છે ત્યારે. તો કોલમના એન્ડથી લઈ અને બીજા એન્ડ સુધીનું જે ડિસ્ટન્સ છે એ શું છે? એની મૂળ લંબાઈ છે. અને જે ડોટેડ લાઇન બતાવે છે એ ડોટેડ લાઇન શું બતાવે છે? તેની અસરકારક લંબાઈ એટલે કે ઇફેક્ટિવ લેન્થ બતાવે છે. તો જ્યારે કોલમના બંને છેડા હિંજ હશે ત્યારે કોલમની અસરકારક લંબાઈ એલ ઈ નું મૂલ્ય શું થશે? એલ ઈ બરાબર એલ જેટલું જ થશે, એટલે કે એમાં કોઈ કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. પરંતુ જો બંને છેડા ફિક્સ હશે, એટલે કે આ છેડો છે એ ફિક્સ છે અને આ છેડો પણ ફિક્સ છે, તો કોલમની મૂળ લંબાઈ એલ જેટલી છે અને તેની અસરકારક લંબાઈ તેના હાફ જેટલી છે, એટલે કે અડધી જેટલી થઈ જશે. તો એલ ઈ બરાબર એલ બાય 2 થશે. એક છેડો ફિક્સ છે અને બીજો છેડો કેવો છે? હિંજ છે. તો આ વખતે શું થશે? કોલમની એક લંબાઈ છે એ હિંજના છેડા પાસેથી શરૂ થશે, પણ ફિક્સ માટે થોડો જે ડિસ્ટન્સ છે એ ગેપ રાખી અને શરૂ થશે, એટલે અસરકારક લંબાઈ એલ ઈનું મૂલ્ય થશે એલ બાય રૂટ 2 થશે, અને એક છેડો ફિક્સ છે અને બીજો છેડો ફ્રી છે. એટલે કે ફ્રીનો મતલબ શું થયો? તો કે કોઈ પણ જાતનો સપોર્ટ છે એ બીજી બાજુ કોઈ પ્રોવાઈડ નથી કરેલો. ધારો કે કોઈ કેન્ટીલિવર પાર્ટ છે, એટલે કે કોઈ બિલ્ડિંગનું છજું છે, તો તેમાં એક છેડો ફિક્સ છે અને બીજો છેડો કેવો છે?
ફ્રી હોય છે, જ્યાં કોઈ પણ જાતનો સપોર્ટ પ્રોવાઇડ નથી કરેલો, તો એવા કેસની અંદર કોલમની અસરકારક લંબાઈ એલનું મૂલ્ય થશે એલ ઈ બરાબર 2L જેટલું થશે. તો આવી રીતે આપણે ફિગરના મેથોડોલોજીથી કોલમની અસરકારક લંબાઈનો ફંડામેન્ટલ સમજી લીધો. હવે આપણે તેના ઇક્વેશન્સ વિશે ડિસ્કસ કરી લઈએ. જો બંને છેડા હિંજ હશે તો એલ ઈ બરાબર એલ જેટલું મૂલ્ય થશે, બંને છેડા ફિક્સ હશે તો એલ ઈ બરાબર એલ બાય 2 જેટલું મૂલ્ય થશે. એક છેડો ફિક્સ હશે અને બીજો છેડો હિંજ હશે તો એલ ઈ બરાબર એલ બાય રૂટ 2 જેટલું મૂલ્ય થશે, અને એક છેડો ફિક્સ હશે અને બીજો છેડો ફ્રી હશે તો એલ ઈ બરાબર 2L જેટલું મૂલ્ય થશે. તો આવી રીતે ટોટલ આપણે એલ ઈના ચાર ઇક્વેશન્સ છે. તમને રકમમાં એ વસ્તુ કીધેલી જશે કે કોલમના બંને છેડા કઈ કન્ડિશનથી જોઈન્ટ થયેલા છે. બંને છેડા ફિક્સ છે, બંને છેડા હિંજ છે, એક છેડો ફિક્સ છે કે એક છેડો હિંજ છે, અથવા તો એક છેડો ફિક્સ અને બીજો છેડો ફ્રી છે. તો આ રીતે ટોટલ જે ચારે ચાર કન્ડિશન્સ છે એ રકમની અંદર કન્ડિશન્સ મેન્શન કરેલી હશે. એ કન્ડિશનના આધારે તમારે એલ ઈનું કયું ઇક્વેશન યુઝ કરવું તે નક્કી કરવાનું થશે. હવે જોઈએ આપણે યુલર્સના ફોર્મ્યુલા વિશે ડિસ્કસ કરીએ. યુલર્સ ક્રિપલિંગ લોડ પીઈ બરાબર પાઈ સ્ક્વેર ઈ આઈ અપોન એલ ઈનો સ્ક્વેર. આ ઇક્વેશન્સ છે જે પી બરાબર ફોર્સ ઇન્ડિકેટ કરે છે અને ઈ છે એ યુલર્સ છે. ફાઇન્ડ આઉટ કરેલું ઇક્વેશન્સ છે તેટલા માટે પીઈના સિમ્બોલ વડે યુલર્સના ઇક્વેશનને ડિનોટ કરે છે. પાઈ સ્ક્વેર ઈ બરાબર મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, આઈ બરાબર મોમેન્ટ ઓફ ઇનર્શિયા અને એલ ઈ બરાબર કોલમની અસરકારક લંબાઈ. તો અહીંયા આઈનું મૂલ્ય છે એ કોલમના આડછેદ ઉપર નક્કી કરે છે. કોલમનું આડછેદ જો વર્તુળાકાર હશે તો એ પ્રમાણે આઈનું ઇક્વેશન મૂકવાનું થશે. હોલો રેક્ટેન્ગ્યુલર કોલમ હશે તો એ પ્રમાણે આઈનું ઇક્વેશન મૂકવાનું થશે. રેક્ટેન્ગ્યુલર શેપ હશે તો એ પ્રમાણે આઈનું ઇક્વેશન્સ છે. જે આપણે પ્રીવિયસ સ્લાઇડની અંદર જે પાંચ શેપ વિશે ડિસ્કસ કરેલું છે તે પ્રમાણે આઈનું મૂલ્ય છે એ મૂકવાનું થશે. અને એલ ઈ બરાબર કોલમની અસરકારક લંબાઈ છે તો એ એન્ડ કન્ડિશનના આધારે એલ ઈનું મૂલ્ય ફાઇન્ડ આઉટ કરી અને મૂકવાનું થશે. તો આ રીતે આપણે ટોટલ યુલર્સનું ઇક્વેશન્સ વિશે ડિસ્કસ કરી. હવે આપણે એક એક્ઝામ્પલ ડિસ્કશન કરીએ. ટોટલ મિત્રો આપણે ચાર એક્ઝામ્પલનું ડિસ્કશન કરી ચૂક્યા છીએ. એકથી ચાર એક્ઝામ્પલ છે કોલમ અને સ્ટ્રટના આપણે ભણી લીધા છે. તો આજે આપણે પાંચમો એક્ઝામ્પલની શરૂઆત કરીએ. આ રેક્ટેન્ગ્યુલર કોલમ હેઝ ડાયમેન્શન્સ 400 mm ઇન્ટુ 300 mm. લેન્થ ઓફ કોલમ ઇઝ 6 મીટર એન્ડ ફિક્સ્ડ એટ બોથ એન્ડ્સ. If E is equal to 2 into 10 raised to 5 Newton per mm square, calculate safe Euler load on column. જો રકમને પાછી એકવાર સમજીએ કે એક રેક્ટેન્ગ્યુલર કોલમ કીધો છે. રેક્ટેન્ગ્યુલર કોલમનો મતલબ શું થયો કે કોલમનો આડછેદ કેવો છે, લંબચોરસ છે. જો તમે અહીંયા ફિગરની અંદર પણ જોઈ શકો છો કે એક લંબચોરસ આડછેદ છે. આ લંબચોરસ આડછેદના કોલમના કંઈક ડાયમેન્શન્સ આપેલા છે તો 400 × 300 mm આપેલા છે. એટલે કે તેની પહોળાઈ બીનું ડાયમેન્શન્સ કેટલું આપેલું છે, 400 mm આપેલું છે, અને ડેપ્થ એની કોલમની ઊંડાઈ કેટલી છે, 300 mm છે. તો 400 × 300 mm નો એક રેક્ટેન્ગ્યુલર લંબચોરસ આડછેદ વાળો કોલમ છે. આ કોલમની લંબાઈ 6 મીટર છે અને તેના બંને છેડા ફિક્સ છે. મેં તમને પ્રીવિયસ સ્લાઇડમાં પણ કીધેલું હતું કે કોલમના એન્ડ કન્ડિશન્સ છે એ આપેલા હશે રકમમાં. તો અહીંયા શું આપેલા છે, કોલમના બંને છેડા ફિક્સ છે. તો એ પ્રમાણે એલ ઈનું ઇક્વેશન, કોલમની અસરકારક લંબાઈ એલ ઈનું ફોર્મ્યુલા છે એ મૂકવાનું થશે. ઈ બરાબર 2 × 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર. ઈ એટલે શું થશે, મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. કોલમની અંદર કયું પ્રકારનું મટીરિયલ યુઝ કરેલું છે એ મટીરિયલના આધારે એની ઇલાસ્ટિસિટીનું મૂલ્ય મોસ્ટલી તમને રકમમાં આપેલું જ હશે. જો ન આપેલું હોય તો તમારે એઝ્યુમ કરવાનું થશે 2 × 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર. અને આપણે આજે શું ફાઇન્ડ કરવાનું છે, યુલર્સ લોડ ઓન કોલમ એટલે કે પીઈનું મૂલ્ય છે એ ફાઇન્ડ આઉટ કરવાનું થશે. તો સૌ પ્રથમ આપણે સોલ્યુશનની ડિરેક્શનમાં જઈએ તો કોલમના કેટલા ડાયમેન્શન્સ આપેલા છે તે આપણે લખવા પડશે ગીવન ડેટામાં. બી બરાબર 400 mm. બી એટલે શું થશે, કોલમની પહોળાઈ. આ એની પહોળાઈ થશે. પછી ડી બરાબર 300 mm, તો તેની ઊંડાઈ થશે. એલ બરાબર 6 મીટર, તો અહીંયા મીટરમાં વેલ્યુ આપેલી છે તો એને આપણે mm માં કન્વર્ટ કરવા પડશે મિલીમીટરમાં. તો 6 મીટરના 6000 mm થશે.
અને ઈ બરાબર 2 × 10^5 ન્યૂટન પર એમએમ સ્ક્વેર જેટલી વેલ્યુ આપેલી છે. આટલા ડેટા આપણી પાસે છે તો આના ઉપરથી આપણે સૌથી પહેલું સ્ટેપ્સ છે એ કયું કેલ્ક્યુલેટ કરી શકીએ, તો એ જોઈએ. તો આપણી પાસે આઈ એક્સ એક્સ અને આઈ વાય વાય નું મૂલ્ય છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ, બીકોઝ આપણને બે વેલ્યુ છે એ ખબર છે, એની પહોળાઈ અને એની ઊંડાઈની વેલ્યુ ખબર છે. તો આપણી પાસે રેક્ટેન્ગ્યુલર કોલમ હશે એટલે કે લંબચોરસ આડછેદ હશે, તો આઈ એક્સ એક્સ નું ઇક્વેશન શું થશે, બી ડી ક્યુબ અપોન 12. તો બી ની વેલ્યુ કેટલી છે, 400. ડી ની વેલ્યુ કેટલી છે, 300. તો બી ઇન્ટુ ડી નો ક્યુબ એના છેદમાં 12, એટલે તેનું મૂલ્ય આવશે 900 × 10^6 એમએમ રેસ ટુ 4. આઈ એક્સ એક્સ નું મૂલ્ય કેટલું આવ્યું, 900 × 10^6 એમએમ રેસ ટુ 4. તેવી રીતે જો આઈ વાય વાય ફાઇન્ડ કરવું છે, લંબચોરસ આડછેદ છે અને વાય વાય એક્સિસ અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું મૂલ્ય ફાઇન્ડ આઉટ કરવાનું થશે, તો ડી બી ક્યુબ, ડી બી ક્યુબ એટલે ડી કેટલો છે આપણી પાસે, 300. બી ની મૂલ્ય કેટલું છે, 400 છે, તો ડી ઇન્ટુ બી નો ક્યુબ એટલે કે 400 નો ક્યુબ એના છેદમાં 12, તો તેનું મૂલ્ય આવશે 1.6 × 10^9 એમએમ રેસ ટુ 4. તો અહીંયા આપણે બે મૂલ્ય ફાઇન્ડ આઉટ કરેલા છે, આઈ એક્સ એક્સ અને આઈ વાય વાય. એનો મેઇન પર્પઝ એટલો જ છે કે આપણે બંનેમાંથી જેનું આઈ નું મૂલ્ય નાનું છે તે આપણે આઈ તરીકે કન્સિડર કરવાનું છે. એટલે અહીંયા લખેલું જ છે, જો આઈ મિનિમમ તો આ બંનેમાંથી નાનું મૂલ્ય કોનું થશે, તો કે 900 × 10^6 એમએમ રેસ ટુ 4. કેમ કે એકમાં 10^9 આપેલી છે અને એકમાં 10^6 છે, તો ઓબ્વિયસલી 10^6 છે એ આઈ નું મૂલ્ય નાનું થશે. તો આઈ મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 900 × 10^6 એમએમ રેસ ટુ 4. તો અહીંયા આપણે આઈ નું મૂલ્ય છે એ ફાઇન્ડ આઉટ કરી લીધું છે. ત્યારબાદ જોઈએ કે કોલમના બંને છેડાની કન્ડિશન છે એ કેવી આપેલી છે, ફિક્સ્ડ એન્ડ કન્ડિશન આપેલી છે. તો આપણે એલ ઈ નું ઇક્વેશન શું થશે, એલ ઈ બરાબર એલ બાય 2. તો અહીંયા એલ ઈ બરાબર એલ બાય 2, તો કોલમની લંબાઈ એલ નું મૂલ્ય કેટલું છે, 6 મીટર હતું, તો 6 મીટરને આપણે 6000 mm માં કન્વર્ટ કરેલા હતા, તો 6000 ÷ 2 કરીશું એટલે શું મળશે, 3000 mm. તો એલ ઈ નું મૂલ્ય મળ્યું આપણને 3000 mm, આઈ નું મૂલ્ય મળી ગયું અને એલ ઈ નું મૂલ્ય મળી ગયું. તો હવે તેના ઉપરથી આપણે યુલર્સ નું એક્ઝામ્પલ ઉપરથી યુલર્સ નો લોડ છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો પીઈ બરાબર પાઈ સ્ક્વેર ઈ આઈ અપોન એલ ઈ નો સ્ક્વેર, જે યુલર્સ નું ઇક્વેશન છે, પીઈ બરાબર પાઈ સ્ક્વેર ઈ આઈ અપોન એલ ઈ નો સ્ક્વેર. તો ઈ ની મૂલ્ય શું થશે, 1.2 × 10^5 અને 900 × 10^6 તે આપણને આઈ નું મૂલ્ય છે એ મળેલું છે. અને ત્યારબાદ જોઈએ એલ ઈ નો સ્ક્વેર એટલે કે 3000 નો હોલ સ્ક્વેર છે, તો ટોટલ એનું મૂલ્ય આવશે પીઈ નું 118.43 × 10^3 કિલોન્યુટન જેટલું મૂલ્ય આવશે. તો આવી રીતે આપણે યુલર્સ સેફ લોડ છે એ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવો, આટલો લોડ છે એ કોલમ ઉપર એપ્લાય કરી શકાય છે તેવું આપણે સ્ટેટમેન્ટ આપી શકીએ. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. છઠ્ઠો એક્ઝામ્પલ, આ રેક્ટેન્ગ્યુલર કોલમ હેઝ ડેપ્થ ઇક્વલ ટુ 2x ઓફ વિડ્થ એન્ડ લેન્થ ઓફ કોલમ ઇઝ 30 ટાઈમ ઓફ ધ વિડ્થ ઓફ ધ કોલમ, કેલ્ક્યુલેટ સ્લેન્ડરનેસ રેશિયો ઓફ ધ કોલમ. દાખલાની રકમ છે એ થોડીક વિચિત્ર છે, પરંતુ તેને સમજવાની કોશિશ કરીએ. તો એક રેક્ટેન્ગ્યુલર કોલમ આપેલો છે કે જેની ડેપ્થનું મૂલ્ય છે એ કેટલું આપેલું છે, તો કે તેના વિડ્થ જેટલી પણ હશે તેના ડબલ જેટલી છે. માની લો વિડ્થ છે એ 1 છે, તો તેની ડેપ્થ કેટલી હશે, 2 જેટલી હશે. તો એવી વસ્તુ કીધી લે છે કે તેની ડેપ્થ જેટલી છે તે કેટલી છે, તો કે તેની વિડ્થ ના કમ્પેરમાં બમણી છે, અને તેની લંબાઈ એટલે કે કોલમની લંબાઈ છે એ વિડ્થ ના કમ્પેરમાં તેની જેટલી પણ પહોળાઈ હશે તેના 30 ગણા જેટલા લંબાઈમાં તેની કોલમની લંબાઈ આપેલી છે. તો 30 ટાઈમ ઓફ ધ કોલમ ઓફ વિડ્થ ઓફ ધ કોલમ એટલે એની લંબાઈ છે એ રીતના કેલ્ક્યુલેટ કરવાની થશે. તો આપણને કોઈ પણ ડાયમેન્શન્સ છે એ પ્રોપર આપેલા નથી, પરંતુ એકબીજાના આધારિત એટલે કે એકબીજાના પ્રપોર્શનલમાં ડાયમેન્શન્સ છે એ આપેલા છે. ફોર એક્ઝામ્પલ, ડેપ્થ છે એ વિડ્થના બમણા છે અને એની લેન્થ છે એ વિડ્થના 30 ગણા જેટલા છે. તો આ રીતે આપણે કોલમના ડાયમેન્શન્સ છે એ નક્કી કરવા પડશે. કેલ્ક્યુલેટ સ્લેન્ડરનેસ રેશિયો ઓફ ધ કોલમ એટલે કે કોલમનો સ્લેન્ડરનેસ રેશિયો છે આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે.
સ્લેન્ડરનેસ રેશિયો આપણે કોના વડે દર્શાવીએ છીએ, લેમડાના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ, તો લેમડાનું મૂલ્ય છે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું થશે. તો સૌ પ્રથમ આપણે એક સ્ટેટમેન્ટ ઉપરથી સોલ્યુશનની ડિરેક્શનમાં જોઈએ કે ડી ઇઝ ઇક્વલ ટુ ટુ બી કન્સિડર કરી શકીએ, કેમ કે એ વસ્તુ કીધેલી છે. ડેપ્થ ઇઝ ઇક્વલ ટુ શું છે, તો કે વિડ્થના બમણા, એટલે કે જેટલી પણ ડેપ્થ હશે એના બમણા જેટલી વિડ્થ થશે, તો ડી ઇઝ ઇક્વલ ટુ ટુ બી કન્સિડર કરી શકીએ, અને એલ ઇઝ ઇક્વલ ટુ 30 ઇન્ટુ બી જેટલું કન્સિડર કરી શકીએ. તો આ બંને મૂલ્ય છે આપણે અત્યારે એઝ્યુમ કરેલા છે, ડી ઇઝ ઇક્વલ ટુ ટુ બી અને એલ ઇઝ ઇક્વલ ટુ 30 ઇન્ટુ બી. જો 30 ઇન્ટુ બી એટલે શું છે, તો કે 30 ગુણા પહોળાઈ જેટલા એના ડાયમેન્શન્સ છે તે આપણે કન્સિડર કરેલા છે. આઈ એક્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ બી ડી ક્યુબ અપોન 12, એટલે કે લંબચોરસ આડછેદ છે, તો લંબચોરસ આડછેદનું આઈ એક્સ એક્સ નું ઇક્વેશન શું થાય, બી ઇન્ટુ ડી ક્યુબ અપોન 12, અને એવી રીતે આઈ વાય વાય નું ઇક્વેશન શું થાય, ડી બી ક્યુબ અપોન 12. બંનેનું મૂલ્ય આપણે ફાઇન્ડ આઉટ કરી ત્યારબાદ આપણે નક્કી કરવાનું થશે કે જેનું મૂલ્ય નાનું હશે તેને આપણે આઈ તરીકે કન્સિડર કરીશું. તો હવે આઈ એક્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ બી ડી ક્યુબ અપોન 12, તો બી નું મૂલ્ય છે એ એઝ ઇટ ઇઝ રાખવાનું છે, પરંતુ ડી ઇઝ ઇક્વલ ટુ શું છે, હમણાં જ આપણે મેન્શન કરેલું છે ઉપર કે ડી ઇઝ ઇક્વલ ટુ ટુ બી, તો ડી ની જગ્યાએ આપણે 2b અને એનો ક્યુબ મૂકી દેશું અને એના છેદમાં 12, એટલે તેની વેલ્યુ આવશે 0.67b^4. અને આઈ વાય વાય ઇઝ ઇક્વલ ટુ ડી બી ક્યુબ અપોન 12, એટલે કે 2b ઇન્ટુ બી નો ક્યુબ. અહીંયા ડી ની જગ્યાએ શું મૂકી શકાશે, 2 ઇન્ટુ b મૂકી શકાશે, અને બી નો ક્યુબ છે એ એઝ ઇટ ઇઝ રાખવાનો થશે અને 12 છે એ છેદમાં રાખવાના થશે, તો તેનું મૂલ્ય આવશે 0.167b^4. તો અહીંયા આપણે જોઈ શકાય છે કે આઈ એક્સ એક્સ અને આઈ વાય વાય માંથી કોનું મૂલ્ય છે એ નાનું છે, તો કે આઈ વાય વાય નું મૂલ્ય છે એ નાનું થશે, 0.16 અને 0.67, તો તેમાંથી 0.16 નું મૂલ્ય છે એ નાનું થશે, એટલા માટે આપણે આઈ તરીકે આઈ વાય વાય ને કન્સિડર કરીશું. ત્યારબાદ આપણે જોઈએ કે એરિયા ફાઇન્ડ આઉટ કરવાનો થશે, તો એરિયા કોઈ પણ લંબચોરસ સેક્શન હશે તેનો એરિયાનું ઇક્વેશન શું થશે, પહોળાઈ ઇન્ટુ ઊંડાઈ, તો પહોળાઈનું મૂલ્ય બી ઇન્ટુ ડી, તો ડી બરાબર 2b મૂકી શકાશે, કેમ કે આપણે પ્રીવિયસલી હમણાં જ ડિસ્કસ કરેલું છે ડી ઇઝ ઇક્વલ ટુ 2b, તો એરિયાના ઇક્વેશનમાં જ્યાં પણ ડી આવશે ત્યાં 2b મૂકી શકાશે. તો એવી રીતે 2b² એરિયા શું થશે, 2b² હવે રેડિયસ ઓફ ગાયરેશન એના માટે આપણે જોઈએ કે કે નું મૂલ્ય છે, તો કે બરાબર અંડરરૂટ ઓફ આઈ બાય એ થશે, તો આઈ નું મૂલ્ય શું છે, 0.167 ઇન્ટુ b^4, અને એરિયા કેટલો મળ્યો આપણને, 2b² તો અહીંયા તમે આ બંને વેલ્યુ મૂકી દેશો, એટલે કે બી સ્ક્વેર અને બી ની 4 ઘાત માંથી 2 ઘાત છે એ નીકળી જશે, અને અંડરરૂટ છે એટલા માટે અહીંયા જો વેલ્યુ છે શું આવશે, 0.167 ના છેદમાં 2 કરીશું એટલે 0.0835 ઇન્ટુ બી નો સ્ક્વેર. તો હવે અહીંયા વર્ગ છે અને વર્ગમૂળ છે, એને લીધે શું થશે, આ બંને વેલ્યુ છે એ ઉડી જશે, તો અહીંયા ખાલી માત્ર બી વધશે, અને 0.0835 નું વર્ગમૂળ કરીએ એટલે તેની વેલ્યુ આવશે 0.289 ઇન્ટુ બી, તો કે નું મૂલ્ય આપણને શું મળ્યું, 0.289 ઇન્ટુ બી. હવે આ રેડિયસ ઓફ ગાયરેશનની જે પણ વેલ્યુ છે તેનો ઉપયોગ આપણે સ્લેન્ડરનેસ રેશિયો લેમડાનું મૂલ્ય છે એ ફાઇન્ડ આઉટ કરવા માટે કરીશું. લેમડા ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન છે આપણી પાસે એલ અપોન કે, લેમડા ઇઝ ઇક્વલ ટુ શું ઇક્વેશન છે, એલ બાય કે, અથવા તો કે મિનિમમ તમે કન્સિડર કરી શકો, પરંતુ આપણે અહીંયા કે વાય વાય એટલે જ કન્સિડર કરેલું છે, કે જેનું મૂલ્ય નાનું છે આઈ નું મૂલ્ય તે જ આપણે કન્સિડર કરેલું છે, તો લેમડા ઇઝ ઇક્વલ ટુ એલ અપોન કે, અને એલ ની વેલ્યુ કેટલી આવશે, તો કે 30 ઇન્ટુ બી આપણે કન્સિડર કરેલું છે, 30 ઇન્ટુ બી, અને કે નું મૂલ્ય કેટલું આપણે ફાઇન્ડ કરેલું છે, 0.289 ઇન્ટુ બી, એટલે કે 103.80 જેટલું વેલ્યુ આવશે. લેમડાની વેલ્યુ શું આવશે, 103.80 જેટલી વેલ્યુ આવશે. હવે આપણે એક્ઝામ્પલ નેક્સ્ટ એક્ઝામ્પલ છે એ ગણતરીમાં લઈએ. 7th એક્ઝામ્પલ, અ હોલો રેક્ટેન્ગ્યુલર કોલમ હેઝ આઉટર ડાયમેન્શન્સ 250 mm ગુણ્યા 200 mm એન્ડ ઇન્ટરનલ ડાયમેન્શન્સ 200 × 150 mm. લેન્થ ઓફ કોલમ ઇઝ 5 મીટર એન્ડ
hinge at both end. If E is equal to 2 into 10 raised to 5 Newton per mm square, calculate safe Euler load on column. सॉल्यूशन ની ડિરેક્શન માં જો આપણે જોઈએ તો અહીંયા એક પહેલા તો એ વસ્તુ સમજવી પડશે કે એક હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન આપેલો છે. હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન્સ ના આઉટર ડાયમેન્શન્સ આપેલા છે. તમે જો અહીંયા ફિગર દ્વારા સમજો તો એક હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન્સ છે જેના આઉટર અને ઇન્ટરનલ ડાયમેન્શન્સ છે એ બતાવેલા છે. તો બહારનું જે ડાયમેન્શન્સ છે એ કેટલું છે? 250 mm અને તેની ડેપ્થ કેટલી છે? 200 mm. તેવી રીતે અંદરનું જે વિડ્થ છે એ કેટલી છે? 200 mm છે અને અંદરની જે ડેપ્થ છે એ કેટલી છે? 150 mm. તો આવી રીતે આપણે જે હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન્સ છે તેની આકૃતિ સમજી લીધા બાદ હવે આપણે સોલ્યુશનમાં જોઈએ તો B ઇઝ ઇક્વલ ટુ 250 અને સ્મોલ b ઇઝ ઇક્વલ ટુ 200 mm આપેલા છે. D ઇઝ ઇક્વલ ટુ 200 અને સ્મોલ d બરાબર 150 mm. L બરાબર 5 મીટર આપેલા છે તો એને 5000 mm માં આપણે કન્વર્ટ કરવા પડશે. E બરાબર 2 × 10 ની 5 ન્યૂટન પર mm સ્ક્વેર વેલ્યુ થશે. તો હવે જોઈએ આપણે કે બંને છેડા હિંજ છે તો L E બરાબર L ઇક્વેશન આવશે. અહીંયા આપણે ખાસ યાદ રાખવાનું છે કે કોલમની એન્ડ કન્ડિશન છે એ બંને છેડા હિંજ છે તો L E બરાબર L જેટલું મૂલ્ય આવશે. તો અહીંયા L નું મૂલ્ય કેટલું છે? 5 મીટર છે તો L E બરાબર પણ 5 મીટર એટલે કે 5000 mm આવશે. ત્યારબાદ જોઈએ મોમેન્ટ ઓફ ઇનર્શિયા આઈ એક્સ એક્સ 250 × 200 ની 3 ઘાત ના છેદમાં 12 માઇનસ 200 × 150 ની 3 ઘાત એના છેદમાં 12 એટલે કે કેપિટલ બી ડી ક્યુબ એના છેદમાં 12 માઇનસ સ્મોલ બી ડી ક્યુબ અપોન 12 તેની વેલ્યુ મૂકી એટલે કે આઈ એક્સ એક્સ નું મૂલ્ય મળ્યું આપણને 1.10 × 10 ની 8 ઘાત mm રેસ ટુ 4 જેટલું. અને આઈ વાય વાય ઇઝ ઇક્વલ ટુ ડી બી ક્યુબ અપોન 12 માઇનસ સ્મોલ ડી બી ક્યુબ અપોન 12 એટલે કે 200 × 250 નો ક્યુબ એના છેદમાં 12 અને માઇનસ શું આવશે? 150 × 200 નો ક્યુબ એના છેદમાં 12 એટલે કે ડી બી ક્યુબ અપોન 12 માઇનસ સ્મોલ ડી બી ક્યુબ અપોન 12 તેનું મૂલ્ય મૂકતા આપણને આઈ વાય વાય નું મૂલ્ય મળશે 1.6 × 10 ની 8 ઘાત mm રેસ ટુ 4 અને આઈ મિનિમમ નું મૂલ્ય આવશે 1.10 × 10 ની 8 ઘાત. તમે જોઈ શકો છો કે આઈ વાય વાય અને આઈ એક્સ એક્સ એ બંને માંથી નાનું મૂલ્ય છે એ કોનું છે? તો કે આઈ એક્સ એક્સ 1.10 × 10 ની 8 ઘાત mm રેસ ટુ 4. ઈ બરાબર 2 × 10 ની 5 mm નો સ્ક્વેર છે એ આપેલો છે. ત્યારબાદ જોઈએ કે યુલર્સના ફોર્મ્યુલામાં આ વેલ્યુ છે એ કેવી રીતના મૂકી શકાશે. તો પીઈ બરાબર પાઈ સ્ક્વેર ઈઆઈ અપોન એલ ઈ નો સ્ક્વેર. પાઈ સ્ક્વેર ઈ નું મૂલ્ય શું છે? 2 × 10 ની 5 ઘાત. આઈ નું મૂલ્ય 1.10 × 10 ની 8 ઘાત અને એલ ઈ બરાબર 5000 નો સ્ક્વેર. તો ટોટલ જે કેલ્ક્યુલેટરમાં જો આની વેલ્યુ મૂકશું તો પીઈ એટલે કે યુલર્સ ક્રિપલિંગ લોડની ભારવહન ક્ષમતાનું મૂલ્ય આવશે 8685.25 kN જેટલો લોડ છે આ કોલમ છે એ સહન કરી શકે છે. તો આ રીતે આપણે 3 એક્ઝામ્પલની મેથોડોલોજી શીખી અને યુલર્સ લોડ અથવા તો યુલર્સ ક્રિપલિંગ લોડ છે તેનું મૂલ્ય છે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવું તેની મેથોડોલોજીને સમજી. તો અહીંયા આપણે આજનો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ સો મચ.